નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ અને ડિજિટલ ક્લાસ ની અંદર આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, જેમાં ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 1 સૂચનાંકનો આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર ભાવ સાપેક્ષ ની આધારે ભારિત સરેરાશ ની રીતના જે દાખલા હતા એનો અભ્યાસ પૂર્ણ કર્યા હતા. આજે ટાઈપ આઈ એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચનાંક ના દાખલાની આપણે શરૂઆત કરવાના છીએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકના દાખલા ગણતા પહેલા આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શું છે એનો અર્થ પહેલા સૌ પ્રથમ આપણે સમજવો પડે. તો એ કીધું કે સમાજનો કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં 18 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે અહીંયા આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારના વર્ગ હોય છે. અમીર વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ને અતિ ગરીબ વર્ગ એમ કે. હવે એ જ વર્ગ એટલે કે સમાજનો જે કોઈ એક વર્ગ છે એ વર્ગના કોઈ લોકો એક જ સમયે જીવન નિર્વાહ ખર્ચ માટે એટલે પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે એ કોઈ 18 વર્ષની સરખામણીએ એટલે ભૂતકાળની કોઈ કિંમતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની અંદર એટલે કે ચાલુ વર્ષની જે સમયે ચાલુ વર્ષે થતા જે સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને શું કહેવાય છે? તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. એટલે કે કહેવાનો તાત્પર્ય એવો છે કે ભૂતકાળની પરિસ્થિતિને આધારે હાલમાં મારો સાપેક્ષ ટકાવારી ફેરફાર કેટલો થયો એ દર્શાવતું માપ એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એમ કે. એટલે એક જાતની સ્પષ્ટ અને સીધી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર જોઈએ તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવા રચના તૈયાર કરવા માટે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પડે. એક તો કે હેતુ એમ કે, એનો હેતુ શું છે બરોબર. પછી કૌટુંબિક અંદાજપત્રની તપાસ એમ કે, ભાઈ કઈ રીતે વસ્તુ ખરીદે છે, છૂટક રહે છે, જથ્થા બદલીએ છે કે કઈ રીતે એની ખરીદી હોય છે કે કટકે બટકે એની જોવું પડે આપણે એમ કે. પછી ભાવ પ્રાપ્તિ એમ કે કેવા પ્રકારના ભાવથી લે છે. આપણે ખબર છે દરેક વસ્તુમાં અમુક અલગ અલગ પ્રકારના ભાવ હોય છે. એક જ વસ્તુના 3 પ્રકારના પણ ભાવ હોય છે. 10 કિલો 10 રૂપિયાના કિલોના ચોખ્ખા હોય છે, 15 વાળા હોય છે અને 25 વાળા હોય છે એમ કે. પણ એમાંથી કઈ પસંદગી કરે છે એ પણ જોવું પડે. બીજું તો કે આધાર વર્ષ એટલે કેના આધારે મારા જીવન ધોરણ અથવા તો જીવન નિર્વાહનો સૂચકાંક શોધો એ આધાર વર્ષ પણ આપણે ધ્યાનમાં લેવું પડે છે. પછી આવે ભાર અથવા તો એને મહત્વ કે ભાઈ આપણે સૌને ખબર છે કે ભાઈ મારે જીવન ધોરણ હલાવવું તો દહીંનું ખાવા પીએ એટલે જીવન ધોરણ ચલાવવા માટે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવા માટે એની અંદર આપણે મોટે ભાગે તો કે અમુક કપડા હોય, અનાજ છે, બળતણ છે, વીજળી છે, આવા પ્રચુરણ ખર્ચ, આ બધા આપણે ભાડું છે, કપડાં છે, આ બધી વસ્તુનો સમાવેશ કરીએ. તેમાં અલગ અલગ વર્ગના લોકો અલગ અલગ રીતે શું આપતા હોય તો કે એને મહત્વ આપતા હોય. અમીર લોકો છે તો એ કપડાને વધારે મહત્વ આપતા હોય, ગરીબ લોકો તો કે ખાવા પીવા કે કોને તો કે જે પ્રચુરણ ખર્ચ છે, બળતણ છે, આવા અમુક એટલે દરેક વ્યક્તિ પોતાના જરૂરિયાત પ્રમાણે દરેકને ભાર આપતા હોય, મહત્વ આપતા હોય છે. તો હવે ભાર એટલે તો આમ જોઈને ભારના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. એક તો ગર્ભિત ભાર અને એક સ્પષ્ટ ભાર. એમાં આજે જે આપણે અભ્યાસ કરવાનો છે કે સ્પષ્ટ ભાર આપવાની જે રીત છે એ કેટલી છે, તો કે 2, એટલે કે ભાર આપવાની 2 રીત. કઈ? તો કે ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. એની અંદર આપણે જે આજે અભ્યાસ કરવાના છીએ તો કે સ્પષ્ટ ભાર આપવાની જે પદ્ધતિ છે એ 2 રીતે થઈ શકે. એક કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી શકાય, બીજું તો કે કૌટુંબિક બજેટની રીત, અથવા તો આને બીજું એવું કહી શકાય કે કૌટુંબિક અંદાજપત્રની રીત, અને ત્રીજું નામ એને આપવું હોય તો જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અભ્યાસ પૂર્ણ કરી ગયા છે કે સાપેક્ષ કિંમત આધારે ભારિત સરેરાશની રીત. એટલે તમને 3 એ 3 શબ્દ આપી દઈએ, પણ એની પાછળ કયો શબ્દ લાગુ પડશે? તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શબ્દ તો આવશે, પણ આગળ કઈ પદ્ધતિથી દાખલો શોધો એ યાદ રાખજો. એટલે કે સ્પષ્ટ ભાર આપવાની રીત કેટલી? 2. સ્પષ્ટ ભારના આધારે સૂચકાંક શોધાય તો કુલ ખર્ચની રીતે, અને કૌટુંબિક બજેટની અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતે. હવે કુલ ખર્ચની રીતે વિદ્યાર્થી મિત્રો
શોધવાનું કે તો એની અંદર આપણે બે રીત છે આમ જોઈએ તો આ દાખલાના થોડા અંશે આપણે અભ્યાસ પૂર્ણ કરી ગયા છે લાસ્ટ પેજ પાસે જોઈએ તો એના એને મળતું આવતું આ બધું કુલ ખર્ચની રીત છે હવે જો આમાં બે પદ્ધતિ આવે કુલ ખર્ચની અંદર કે જ્યારે તમે રકમની અંદર જ્યારે દાખલાની જે રકમ છે એમાં તમે નામકરણ કે સંકેતીકરણ કરતા હો અને તમને સંકેતની અંદર આધાર વર્ષનો જથ્થો એટલે Q0 જોવા મળે અથવા તો આપેલ હોય Q0 આપેલ હોય તો તમારે કયું સૂત્ર મૂકવાનું હું તમને સૂત્રનું નામ નથી કહેતો હું ખાલી કયો સૂચક હું સૂત્ર મૂકું એ કહી દઉં લાસ્ટ પે નું સૂત્ર મૂકું શું કામ એ તો કે લાસ્ટ પે ની અંદરનો કોડ શું હતો 1000 તો જો જાય શું છે 1000 છે અને સૂત્ર યાદ ન રાખવાના હોય ખાલી એટલું યાદ રાખો કે ભાઈ આધાર વર્ષનો જથ્થો આવ્યો હોય કુલ ખર્ચની રીત શોધવાનું તો મારે સૂત્ર કયું મૂકવાનું લાસ્ટ પે નું લખાયું તો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 નો સિગ્મા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 એટલે આ જ સૂત્ર છે એ લાસ્ટ પે નું છે એ કોને ઉપયોગ કરે કે કુલ ખર્ચની રીતની અંદર ઉપયોગ કરે છે બીજું તો કે માની લો કે તમે નામકરણની વિધિ કરતા હોય સંકેત આપતા હોય એમાં તમને Q1 દેખાય એટલે કે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો જોવા મળે શું જોવા મળતો હોય તો મારે શું કરવાનું છે ચાલુ વર્ષના જથ્થાની અંદર તો તમારે નાનું નાજુકનું યાદ રાખો તો કે માત્ર પાસેનો સૂચકાંક ઉપર કેમ કે પાસેનો સૂચકાંકનો કોડ શું છે 1101 એટલે 1101 આપણે મૂકવાના છે એટલે કે આપણી પાસે બે રીત છે જો તમને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય કુલ ખર્ચમાં તો તમારે લાસ્ટ પેનું સૂત્ર મૂકવાનું જો રકમની અંદર ચાલુ વર્ષનો એટલે કે Q1 સંકેત જોવા મળે તેમાં તમારે કયું મૂકવાનું છે પાસેનું સૂત્ર મૂકવાનું છે યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ બેને આધારે સંકેતીકરણ કરો ને ત્યારે અગાઉ નક્કી કરેલું ભાઈ આમાં લાસ્ટ પેનું સૂત્ર મૂકું કે પાસેનું સૂત્ર મૂકું શું કામ એ તો કે આમાંથી કન્ફ્યુઝન ન થાય એના માટે શું કામ Q0 હા ભાઈ Q0 આવી ગયો તો લાસ્ટ પેનું સૂત્ર એટલે કે 1000 નું સૂત્ર આવશે Q1 દેખાણું તો કે પાસે 1100 એકવાર સૂત્ર મૂકવાનું થશે ત્યારબાદ કૌટુંબિક બજેટની અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત એમ કે એમાં જોઈએ તો આ સૂત્ર આપણે પ્રીવિયસ જે હતા એમાં આપણે અભ્યાસ કરી ગયા કે સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના સિગ્મા સિગ્મા ડબલ્યુ સમજી લો કે તમને આ રીતના સંકેત આપી દીધા હોય તો એના ઉપરથી તમારે આઈ મેળવવું પડે P1 ના સિગ્મા P0 ગુણ્યા 100 અથવા તમને સ્પષ્ટપણે સૂચકાંક શબ્દ આપી દીધો હોય સૂચકાંક આપી હોય તો આઈ ગણે સંકેતમાં પછી જો અહીંયા જે નવું શીખવાનું હતું ઓમાં તો તમને ભાર ને મહત્વ ટકાવારી બધું ભણી ગયા હતા તેમાં ભારિતમાં પણ આમાં થોડુંક નવું આપ્યું છે શું નવું આપ્યું છે એ જો તો કે એની અંદર વિદ્યાર્થી મિત્રો તો કે તમને W તૈયાર ન આપ્યો હોય તો તમને આવી કોષ્ટક આપ્યું P0 PQ P0 Q0 P બનાવું આપ્યું હોય તો તો તમે P0 અને Q0 નો ગુણાકાર કરો ને એટલે તમને W મળી જાય એટલે W મેળવવું હોય તો શું કરવાનું તો P0 Q0 નો તમે ગુણાકાર કરી નાખો એટલે તમને શું મળશે તો કે એને ભાર કહેવાય મહત્વ કહેવાય પ્રમાણ કહેવાય ટકાવારી કહેવાય બરાબર આ બધી વસ્તુ આગળ જેમ જેમ આપણે દાખલા ગણશું એમ એનો આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આજે જે સૂત્રનો ઉપયોગ કર્યો આપણે સમજ્યા એના આધારે આજે એક જ દાખલાની અંદર બંને રીતના દાખલા પૂછાય ત્યારે કેવી રીતે ગણવા એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો જોઈએ એના માટે ઉદાહરણ આપણે તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 18 તમારા ટેક્સ્ટબુક ની અંદર છે નીચેની માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ 2015 નો કુલ ખર્ચની રીતે એટલે કે જો વિદ્યાર્થી મિત્રો એક તો કુલ ખર્ચની રીતે તેમજ એટલે તેમજ એટલે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની ગણતરી કરો એટલે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલાની અંદર આપણે જે ગણીએ છીએ એમાં એક સાથે આપણે બંને રીત શોધવાની કીધેલી છે પહેલી કુલ ખર્ચની રીતે બીજી કૌટુંબિક અંદાજપત્રની રીતે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે પહેલી રીત એટલે કે કુલ ખર્ચની રીતે દાખલો કેમ ગણો એનો આપણે આજે ગણતરી કરીએ બીજું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે ધારો
તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતનું જે કોષ્ટક છે એ તમે એક સાથે પણ કરી શકો છો. ઇન કેસ બોર્ડની અંદર કઈ બંને રીત સાથે પૂછી શકાય એવું શક્યતા લાગતું નથી, માટે આપણે એક એક પદ્ધતિનો ઉપયોગ કરીને શીખીએ. ટૂંકમાં તો જોઈએ, પહેલી વસ્તુ જોઈએ કે આમાં એકમ અને જથ્થાની અંદર આપેલું હોય તો પેલા ચકાસવું પડે આપણે. તો જોઈએ વસ્તુ આપી છે તો કે ખાઉં, ચોખા, તુવેર, દાળ, તેલ, કાપડ, કેરોસીન. પછી એકમ પણ આપ્યા છે, બરોબર, તો કે ક્વિન્ટલ, ગીગરા, ગીગરા, લીટર, મીણા તો છે. સાથે જો કે વર્ષ 2014 નો છઠ્ઠો અને એનો આપણે સંકેત આપીએ તો આપણી પાસે બે વસ્તુ કે કેમ કે સ્પષ્ટ કરી દીધું છે. શું તો કે 2014 આપણે ક્યુ લેવાનું છે આધાર વર્ષ, અને છઠ્ઠો કે શું સંકેત આપીએ તો કે ક્યુ 0 વર્ષનો ભાવ, ભાવ એટલે બે જગ્યાએ શું આવે તો કે પી પી. 2014 માં આપણે શું મૂકવાનું આધાર વર્ષ એટલે 0 અને અહીંયા 1. એટલે કયું સૂત્ર મુખ્ય કુલ ખર્ચ માટે કિગ્રા વિદ્યાર્થી મિત્રો આપણે જે લાસ્ટ પેજ પાસે દાખલામાં શું તો કે એકમ વાળા જે દાખલા પર એનો અભ્યાસ કર્યો એ જ વસ્તુ અહીંયા આપણે આપે છે. જો હવે જોઈને પછી ચોખાની અંદર કિગ્રા કિગ્રા હશે, બે ના એકમ માપ સરખા છે. જો એકમ માં કઈ નથી તો કે હા તો કે એક કિગ્રા નું જ આપી દીધું છે, એટલે કઈ છે કરવાનો નથી. કિગ્રા કિગ્રા હા તૈયાર છે, એ પણ એક એકમ નું છે, એક કિગ્રા કિગ્રા ફાઇનલ. લીટર લીટર, મીટર મીટર, લીટર લીટર, ઓકે. આ બધી વિગત શું છે કમ્પ્લીટ આપેલી છે, કઈ એક નથી આપી, માત્ર ખાઉ વાળી આપેલી નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એકમ માપમાં ફરી ગયું, એમાં રીત નંબર 1 કુલ ખર્ચની રીતે દાખલો ગણવો હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ એની આપણે શુભારંભ કરીએ ટૂંકમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પેલા વસ્તુ આવી છે, કઈ વસ્તુ લખી લઈએ. તો વસ્તુ આપણે શું છે તો કે ઘઉં, ચોખા, તુવેર દાળ, ત્યારબાદ તેલ, કાપડ અને કેરોસીન. ત્યારબાદ આપણે એકમ આપ્યું, જો એકમ લખવું જરૂરી નથી તમે લખી શકો, ન લખો તો પણ ચાલે. તો કે શું છે તો કે કિગ્રા, તો કે કિગ્રા કિગ્રા તેલ કેવા હોય તો કે લીટરમાં, કાપડ કેવા હોય તો કે મીટરમાં, કેરોસીન તો કેવા તો કે લીટરમાં. હવે જો આપણી પાસે જે વિગત આવી છે એને ગોઠવણ થાય તો તો બીજું કાંઈ નહીં, આમાં સંકેત આપું પી ત્યારબાદ આપણે શું આપ્યું છે તો કે 45, તો લખીએ 45. ત્યારબાદ 120, 90, 45, 35. પી 0 જો તો કેટલા છે તો કે 16. નવી વેલ્યુ છે લખવાની છે આપણે તો કે 16, 40, 60, 80, 30 અને 28. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તો કે Q0, Q0 યાની કે આપણે શું કરવાનું છે તો કે Q0 ની અંદર વેલ્યુએશન ચકાસો તો કે આપણે આપી દીધા ભાવ તો કે લખવા જેનું કિગ્રા તો 35 છે, 25 કિગ્રા છે, 25, 20, ત્યારબાદ 10, 20 અને 15 આપી દીધા એવું
હવે આપણી પાસે કઈ વિગત આપેલી છે રકમમાં તો કે Q0 ની અંદર આપણે જરૂર કેની પડે તો કે લાસ્ટ પેર અને કે P1 Q0 અને P0 Q0 આ બધું સસ્તું શીખવા જરૂર નથી મેં કીધું તો કે આધાર વર્ષનો જથ્થો હોય તો લાસ્ટ પેરનું ચાલુ વર્ષનો જથ્થો હોય તો પાછળનું તો એ પ્રમાણે આપણે સૂત્ર મૂકવું પડે તો P1 Q0 એટલે આ બંનેનો આપણે શું કરતું જવાનું છે તો કે ગુણાકાર કરી દો 35 ગુણ્યા 18 કરશું તો જવાબ મળશે આપણે 630 એ રીતે 45 ગુણ્યા 25 કરશું તો આપણે જવાબ મળવાનો છે 11 25 પર 20 ગુણ્યા 120 એટલે 12 2 ને 4 એટલે 2400 રૂપિયા મળશે અહીંયા ત્યારબાદ 9 ગુણ્યા 10 એટલે 945 2 90 અહીંયા પણ કેટલું થાય છે 935 ગુણ્યા 15 કરશું 525 તો આપણે જવાબ મળશે 525 એ રીતે આનો સરવાળો કરી નાખીએ તો કે સિગ્મા P1 Q0 6480 6480 આનો સરવાળો કરશો તો આપણે 6480 મળશે ત્યારબાદ P0 Q0 જોઈશે તો કે જો આ P0 Q0 એને માત્ર આપણે શું કરવાનું છે તો કે એના ગુણાકાર તો કે 16 ગુણ્યા 35 કરશો એટલે આમાંથી 70 ઓછા કરી નાખીએ જવાબ આપણે મળશે 560 ત્યારબાદ 40 25 ચોકુ 100 એટલે 1000 ત્યારબાદ 6 2 12 એટલે કેટલો મળે તો કે 1200 8 ગુણ્યા 10 એટલે 80 ગુણ્યા 10 એટલે 800 3 2 6 એટલે 600 અને 28 ગુણ્યા 15 એટલે 420 આ રીતે આપણે ગુણાકાર કરીને મળે P0 Q0 આપણે અહીંયા મળી જાય છે સરવાળો હવે આનો સરવાળો કરીએ તો જવાબ મળશે આપણે 45 80 હવે આપણે જે રીતે સૂચકાંક શોધીએ છે એ રીતનું નામ લખીને આપણે દાખલો ગણવાનો છે એટલે કે કુલ ખર્ચની રીતે સૂચકાંક હવે સૂત્ર કયું બનાવ તો કે 1000 વાળો એટલે કે સિગ્મા P1 Q0 ओके सिग्मा P0 Q1 गुणिया 100 बस आने अंदर वैल्यूएशन नोट कीजिए हां यहां पर शो करवाना है शो बराबर टाइम जो आवे है એટલે કે 64 80 ना छेद में 45 80 ગુણ્યા 100 એટલે આનો જે ફાઇનલ આપણે જે જવાબ મેળવશું એ કેટલો છે તો કે ફાઇનલ જવાબ આપણે મળશે 141.48 એટલે આપણે જે સૂચકાંક મળે છે એ કેટલો છે કુલ ખર્ચની રીતે 141.48 વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો તમે કુલ ખર્ચની રીતે જે દાખલો ગણો એ જે દાખલો તમે કૌટુંબિક અંદાજપત્રની અંદર જ્યારે ગણવા જશો ત્યારે બંનેના જે જવાબ છે એક સરખો જ આવશે એમાં એક પોઈન્ટનો પણ આગળ કે પાછળ વધારો ઘટાડો કાઈ નહીં આ જવાબ કૌટુંબિક અંદાજપત્રની રીતની અંદર આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે જે બીજી રીત છે એનો અભ્યાસ આપણે કરીએ હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો રીત એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીતનો આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીએ તો આપણે જે રીતે કુલ ખર્ચની અંદર જે કોષ્ટક બનાવ્યા હતા સ્ટાર્ટિંગના પાંચ કોણમાં વસ્તુ એકમ P1 P0 અને Q0 એ તો આપણે જરૂર પડશે એટલે એ તમારે કોષ્ટક તૈયાર કરી નાખવાના છે હવે આ આ અહીંથી આપણે નવું શું આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો એટલે કે આપણે પહેલી વસ્તુ તો કહી છો અહીંયા બંને વસ્તુના ભાવ અને જથ્થો આવ્યો છે ત્યારે આપણી પાસે સૂચકાંક હોતો નથી એટલે કે સૂચકાંક છે ને મેળવવો પડે કે I બરાબર તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એટલે આ વસ્તુ કરવાથી તમને શું મળશે તો કે સૂચકાંક મળશે ત્યારબાદ તો કે આપણે જરૂર કોની પડે તો કે W તો કે સાહેબ આમાં W કેમ ખબર પડે તો મેં તમને કીધું તું કે કૌટુંબિક અંદાજપત્રની નીતિમાં કે W એટલે ભાર થાય અને ભાર મેળવવા માટે શું થાય તો કે P0 Q0 નો ગુણાકાર કરો એટલે આ બંને વેલ્યુ બેની વસ્તુ શું થાય તો કે સરખી જ થાય બેના કિંમત સરખા થાય એટલે કે તમારે ડબલ્યુ મેળવવું હોય તો શું કરવાનું તો કે P0 Q0 ને લાસ્ટમાં આપણે જરૂર કોની પડે તો કે I ડબલ્યુ ની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ
સૂચ્યાંક શોધવાનું. તો અહીં આપણે જોઈ ચાલુ વર્ષનો 18 ના છેદમાં 16 ભાગ્યા 100, એટલે કે આપણે આ રીતે લખી શકીએ તો 18 ગુણ્યા અને ભાગ્યા 100 ગુણ્યા 100 કરશો તો આપણે સૂચ્યાંક અહીંયા મળશે 112.5. નેક્સ્ટ તો કે 45 ના છેદમાં 40, તો કે 45 ના છેદમાં 40, કેમ કે P1 45 P0 40 ગુણ્યા 100 કરીએ તો આપણે જવાબ મળશે 112.5. પછી 120 ના છેદમાં 60 ગુણ્યા 100 કરશું અને આપણે જવાબ મળશે અહીંયા 200. ત્યારબાદ 90 ના છેદમાં 80 ગુણ્યા શું કરું તો કે 100 કરું તો અહીં જવાબ આપણે મળશે 112.5. આગળ જોઈએ 45 ના છેદમાં શું મળશે તો કે 30, એટલે 45 ના છેદમાં 30 ગુણ્યા 100 કરીએ એટલે તમને ના છેદમાં 150 આપણે એ મળશે. ત્યારબાદ તો કે 35 ના છેદમાં 28 ગુણ્યા 100 કરશું 125. અને આ રીતે આપણે શું મેળવ્યું વિદ્યાર્થી મિત્રો, તો કે સૌ પ્રથમ જયારે આવી વિગત આપી દીધી હોય ત્યારે આપણે પેલા આઈ મેળવવો પડે. હવે એ જ રીતે પી ડબલ ઈ મેળવવા માટે શું કરવાનું છે તો કે P0 Q0, તો કે બંનેનો હું ગુણો તો કે ગુણાકાર, જે આપણે આગળ કર્યું હતું એ જ વસ્તુ, તો કે 16 ગુણ્યા 35 કરશું તો આપને જવાબ મળશે 560. ત્યારબાદ 40 ગુણ્યા 25 એટલે 25 ચોકુ 100 એટલે 1000. ત્યારબાદ 6 દુ 12 એટલે 1200. 60 ગુણ્યા 20 કરી ને એટલે 8 ગુણ્યા 10 એટલે 800. ત્યારબાદ 30 ગુણ્યા 20 એટલે એને છે તો કે 600 એટલે લાસ્ટમાં 420 મળશે. આ રીતે સિગ્મા ડબલ્યુ આ બધાનો ટોટલ કરશો તો આપણે જવાબ મળશે 45.60 મળશે બરોબર. હવે નેક્સ્ટ તો કે આપણે જરૂર આઈ ડબલ્યુ એટલે આ બંને કોલમનો શું કરવાનો છે તો કે ગુણાકાર કરવાનો છે, એટલે 112.5 ગુણ્યા 560 કરશો તો આપણે જવાબ મળશે 63,000. પૂરેપૂરા 63,000. ત્યારબાદ 112.5 ગુણ્યા 1000 કરશું તો આમાં આપણે જવાબ મળશે 1,12,500. એ રીતે 12 દુ 24, 24 ની પાછળ 4 મીંડા 42, એટલે 2,40,000. પછી આનો ગુણાકાર કરીએ તો આપણે મળશે 112.5 ગુણ્યા 8 કરશું તો જવાબ આપણે મળશે 90,000. ત્યારબાદ 12 6 90,000, અહીંયા પણ આપણે કેટલા મળશે તો કે 90,000. ત્યારબાદ 125 ગુણ્યા 420 કરશું તો આપણે જવાબ મળશે 52,500 બરોબર. એટલે અહીંયા આપણી પાસે આ રીતે વેલ્યુએશન આપણે મળે છે. હવે આપણે જરૂર કોની પડે તો કે સિગ્મા આઈ ડબલ્યુ એટલે સમાન પ્રમાણનો ટોટલ દેવાનો છે 6,48,000. એટલે આપણે 6,48,000 એટલે કે 64,80. હવે જો આપણે જે રીતે કરીએ છીએ તે રીતે આપણે સૂચનાંક નું નામ લખીને અહીં ગણતરી કરી લેવાની છે. તો કઈ પદ્ધતિ, તો કે કૌટુંબિક અંદાજપત્રક, તો લખો કૌટુંબિક અંદાજપત્ર અથવા તો બજેટ પત્ર ની રીતે, બજેટ ની રીતે સૂચક આંકો બરોબર. હવે જેની અંદર આપણું સૂત્ર છે સિગ્મા આડી ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, તારી બે ક્વેશ્ચન મૂકી દો તો કે સિગ્મા આઈ ડબલ્યુ તો કે 6,48,000
છેદમાં 45 60 કરશું એટલે આપણે જવાબ મળશે અહીં મીનુ કર નાખી લે 6,48,000 ભાઈ કા 45 60 કરશું તો જવાબ મળશે આપણે 141.48 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કુલ ખર્ચની રીતે અને અંદાજપત્ર એટલે કે કુલ ખર્ચની અને અંદાજપત્ર રીતનો બંનેનો જવાબ શું આવે છે કે એક સરખો જ આવે છે ખાસ યાદ રાખજો તમે એક જ કોલમની અંદર બધું બનાવીને દાખલો ભણી શકો છો બીજું એમ ન કરવું હોય તો કુલ ખર્ચનું કુલ કોષ્ટક અલગ અને કૌટુંબિક અંદાજપત્રનું કોષ્ટક અલગ આ રીતે કરી શકીએ છીએ બરોબર તો કે આના જેવા જ એટલે કે એક જ રકમની અંદર તમને બંને વસ્તુ શોધવાના કીધા હોય એવા દાખલા આજે પ્રેક્ટિસમાં આપવાનો છું એટલે કે સ્વાધ્યાય 1.4 ની અંદર દાખલો 5મો અને એ જ રીતે તમારું જે સ્વાધ્યાય છે કે સ્વાધ્યાયમાં વિભાગ એફ જે મોટા દાખલાનું છે એમાં પણ દાખલા નંબર 5 બરાબર આ જ પ્રકારના દાખલા તમારે અભ્યાસ કરવાના છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક જ રકમમાં બંને વસ્તુ શોધવાની કીધા હોય એમાં આજે આપણે અભ્યાસ કરવાના છે નેક્સ્ટ વિડિયોની અંદર માત્ર કુલ ખર્ચનો દાખલો કેમ શોધવાનો એનો દાખલો લઈને આપણે ફરી મળશું બરાબર તો કે વિદ્યાર્થી મિત્રો આજના અહીંયા વિડિયોની અંદર આપણે પૂર્ણ વિરામ કરીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં નવી એટલે કે આ જ પ્રકારની નવી પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાના છે એટલે નવી એટલે બીજું કઈ નહીં જેમાં બે વસ્તુ આપી હતી એમાં તમને સ્પષ્ટ પણ એક જ વસ્તુ આપી ભાઈ કુલ ખર્ચની તે શોધો તો એ આપણે શીખી જ ગયા છતાં પણ આપણે શીખીને આપણે શીખવાનો પ્રયત્ન કરશું એના માટેના પ્રેક્ટિસના દાખલા એ લગાવશું પછી કૌટુંબિક અંદાજપત્રની જે પદ્ધતિ છે એનો પણ આપણાની અંદર નેક્સ્ટ વિડિયોમાં અભ્યાસ કરશું બરોબર તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સ્ટે હોમ સ્ટે સેફ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો